नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ विषय विज्ञान चैप्टर नंबर 15 केटली कुदरती घटनाओं जेमा भाग बीजो अपने पहुंचा था वीजड़ी नी वार्ता। घसवाने क्रिया थी उत्पन्न थता वीज भारना संदर्भे हवे वीजड़ी विषय समझावू शक्य छे। धोरण सात में तमे सीख्या छो के गाजवीज साथे तोफान थता हवाना प्रवाह ऊपर तरफ जाए छे, ज्यारे पाणीना टीपा नीचे पड़े छे। आ झड़पी हिलचाल थी वीज भारनो विभाजन थाय छे। एक प्रक्रिया के जे हजी सुधी पूरी समझी शकाय नथी, तेने कारणे वादळनी उपरनी धार तरफ धन वीजभार तथा नीचेनी धार तरफ ऋण वीजभार जमा थाय छे। जमीन पासे पण धन वीजभार जमा थयेलो होय छे, ज्यारे आ जमा थयेला वीजभारनो मूल्य खूब ज वधी जाय छे, त्यारे हवा जे सामान्य रीते विद्युतनी मंदवाहक छे તે તેના પ્રવાહને રોકી શકતી નથી। ધન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે। આ લીસોટાને આપણે વીજળી તરીકે જોઈએ છીએ। આ પ્રક્રિયાને વિદ્યુત ભાર વિભારણ કહે છે કે ભાઈ જે આખી આ વીજળી થવાની પ્રક્રિયા છે કે ધન લીસોટા અને ધન અને ઋણ બંને વીજભાર મળે અને આ બંને વીજભાર મળવાથી એક પ્રકાશનો લીસોટો અને પ્લસ એની સાથે અવાજ ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયા જે આખી છે આ પ્રક્રિયાને વિદ્યુત ભાર વિભારણ કહે છે। તો અહીંયા આકૃતિ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સાવ ઉપરના તરફ ઋણ વચ્ચે માઇનસ અને જમીનની અંદર ધન વીજભાર છે। હવે ઋણ અને ધન આ બંને અહીંયા મળે છે અને મળવાના કારણે એમાંથી લીસોટા ઉત્પન્ન થાય જે આપણે વીજળી તરીકે ઓળખીએ અને લીસોટાની સાથે જ એમાં અવાજ પણ ઉત્પન્ન થાય છે। વિદ્યુત ભારના વિસર્જનની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા તો વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે। આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા તે રીતે આજે આપણે ડરતા નથી। આજે આપણને તેની મૂળભૂત ઘટના સમજાય છે। આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે। જોકે વીજળીના પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે, એટલા માટે જ આપણી જાતનું રક્ષણ કરવા માટે પગલાં લેવા જોઈએ। વીજળીની સુરક્ષા। વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈપણ ખુલ્લી જગ્યા સલામત નથી। ગાજવીજ સંભળાવી એ સલામત સ્થળે દોડી જવાની ચેતવણી છે। સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સંભળાયા બાદ થોડી રાહ જોયા પછી જ બહાર નીકળો। તો કે ભાઈ વીજળી જ્યારે હોય, વીજળી થતી હોય ત્યારે શું સુરક્ષામાં લેવો એમ? તો કે વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈપણ ખુલ્લી જગ્યા સલામત નથી। પહેલાં તમારે કોઈ પણ ખુલ્લી જગ્યાએ નહીં રહેવાનું, કેમકે એ વીજળી ગમે ત્યાં પડી શકે, એટલે કોઈ ખુલ્લી જગ્યાએ નહીં રહેવાનું। ગાજવીજ સંભળાવી એ સલામત સ્થળે દોડી જવાની ચેતવણી છે। તમને ગાજવીજ સંભળાય એટલે તમારે તરત જ જ્યાં સલામત સ્થળ તમને લાગતું હોય એવી જગ્યાએ તમારે તરત વહી જવાનું। સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સંભળાયા બાદ, સલામત સ્થળે તમે પહોંચી ગયા, ત્યાં ઊભા છો, ગાજવીજ ચાલુ છે, હવે છેલ્લી વીજળીનો અવાજ સંભળાયા બાદ અથવા છેલ્લી ગાજવીજ થયા બાદ તમારે થોડી સમય રાહ જોવાની કે ફરી પાછી ન થતી ને, જો ન થતી હોય તો જ બહાર નીકળવું, આ એની સલામતી છે। સલામત સ્થળની શોધ, ઘર કે ઇમારત એ સલામત સ્થળ છે। સલામત સ્થળ કોને કહેવાય કે એક તો ઘર અને એક ઇમારત, મોટા મકાન હોય તો એનું સલામત સ્થળ છે। જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બધા જ બારી બારણા બંધ કરો, બંધ હોય તો તમે સુરક્ષિત છો। હવે તમે કાર કે બસમાં તમે બેઠા હો તો તમારા બારી બારણા બધું બંધ હોવું જોઈએ, જો એ બંધ છે તો તમે સુરક્ષિત એક સ્થળમાં, સુરક્ષિત સલામત સ્થળમાં જ છો। ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબત, ગાજવીજ દરમિયાન તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે બાબત, ખુલ્લા વાહનો જેવા કે મોટરસાઇકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો,
खुली गाड़ियों सुरक्षित नहीं, मतलब कि खुला वाहनों में क्या मुसाफरी करवी नहीं सुरक्षित नहीं। खुला मैदानों, ऊंचा वृक्षों, बगीचाना छापरा तथा छजा काटेला स्थलों वीजड़ीना आंचकाथी आपने बचावता नहीं। मतलब के बगीचो होय, मोटा मोटा वृक्षों हो, जो वृक्षों पण माथे पड़वानी शक्यता रही सके, एटले वृक्षों नीचे पण उभवू नहीं, मोटा मोटा वृक्ष होय तेनी बाजू बाजू में रहेवू नहीं। बगीचा छे एना छापरा, बगीचाना जे छापरा होय, जे पत्राना बनावेला होय तो एनी नीचे पण तमे सलामत नथी। सजा काढेला स्थळो होय, मतलब के तमारा घरनी बहार कोई सजू काढेलू એવી જગ્યા હોય તો એ પણ તમારા માટે સલામત નથી। ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી એ જરાય સલાહભર્યો નથી। ગાજવીજ થતી હોય ત્યારે છત્રી સાથે લેવી નહીં, છત્રી પણ સલામત નથી। જો જંગલમાં હોય તો નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવો જોઈએ। તમે માન લો કે તમે જંગલમાં છો તો ત્યાં તો આવી કોઈ વસ્તુ નથી, તો ત્યાં તમારે જે નાના વૃક્ષો હોય, નીચા વૃક્ષો હોય કે જેને પડવાથી આપણા શરીરને કોઈ મોટું નુકસાન થતું નથી, એવા વૃક્ષો નીચે જ તમારે આશ્રય લેવો। જો તમે ખુલ્લા મેદાનમાં હોય અને કોઈ જ આશ્રય ઉપલબ્ધ ન હોય તો ઊંચા વૃક્ષોથી દૂર રહો, થાંભલાઓ કે ધાતુના પદાર્થોથી દૂર રહો, મેદાન પર આડા પડવું નહીં, એના કરતાં જમીન પર ઉભળક બેસી જવું, ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું, આ સ્થિતિ તમારા પર હુમલો કરવા માટે તમને સૌથી નાનું લક્ષ્ય બનાવી દેશે। હવે કે તમારા શરીરનો આકાર નાનો બને એવું કરવું, આવી રીતના ગોઠણ ઉપર બેસી તમારો હાથ મોં તમારે ગોઠણની વચ્ચે રાખી હાથને અદફાડી અને આવી રીતના બેસવું એટલે તમારો આકાર ઓછો બની જાય અને તમે ટૂંકી જગ્યામાં આવી જાઓ એમ। તો આ જગ્યા ઉપર વીજળી ન પડે તો તમને કંઈ ના થાય, એટલે તમારે ટૂંકી જગ્યામાં રહેવું, આમ સૂવું નહીં, કેમ કે સૂવાથી તમે જગ્યાનું રોકાણ વધારે કરો છો, એ પછી એવા સમયે તમારે જગ્યા તમે ઓછી રોકતા હોય એવો રસ્તો અપનાવો, તો સૂવાનું નહીં પણ આવી રીતના તમે બેસી શકો। ઘરની અંદર તો કે વીજળી એ ટેલિફોનિક વાયરો, વિદ્યુત વાયરો અને ધાતુની પાઇપ પર ત્રાટકી શકે છે। તો વીજળી છે એ વીજળી ટેલિફોનના વાયરો કે ધાતુની પાઇપ હોય એના ઉપર ત્રાટકી શકે છે। તમને યાદ છે કે વીજળી એ વિદ્યુત ભારનું વિભારણ છે, બધાને ખબર જ છે કે વીજળી એ વિદ્યુત ભારનું વિભારણ છે। ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ, કોનો કોનો, ટેલિફોનના વાયર, વીજળી, વિદ્યુતના વાયરો, ધાતુની પાઇપો, આ બધી વસ્તુ છે તમારે થોડુંક દૂર રહેવું જોઈએ। મોબાઈલ ફોન તથા કોડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યો છે। તમારી પાસે મોબાઈલ ફોન હોય અથવા તો કોડલેસ ફોન કે જેમાં વાયર નથી, આવા ફોન તમે ઉપયોગ કરી શકો। તેમ છતાં જે લોકો દોરડાવાળો કે લેન્ડલાઇન ફોન ઉપયોગ કરે છે તેને ફોન કરવો સલાહભર્યો નથી, પણ તમારે તારવાળો ફોન પાસે પણ નહીં જવાનું, કરવાની તો વાત અલગ છે પણ એની પાસે પણ નહીં જવાનું, કેમ કે તાર દ્વારા વીજળી તમારા ફોન સુધી પણ પહોંચી શકે। વહેતા પાણીનો સંપર્ક ટાળવો માટે ગાજવીજવાળા તોફાન દરમિયાન નહાવાનું ટાળવું જોઈએ, વહેતું પાણી હોય ત્યાંથી તમારે દૂર રહેવું, એના પાણી એવા પાણીના સંપર્કમાં નહીં રહેવાનું, કેમ કે વહેતું પાણી હોય તો ઘણે સુધી વહેતેલું હોય તો એ ગમે ત્યાં વીજળી પડે તો પણ તમને કરંટ લાગવાની શક્યતા રહે, કેમ કે પાણી પણ વિદ્યુતનું સુવાહક છે, પાણીમાં પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે। ટીવી કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ, વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય તેવો કોઈ નુકસાન કરતા નથી। હવે વીજળીની લાઇટો ચાલુ રખાય પણ આ ટીવી છે, ફ્રીજ છે, એના વાયરો, એના પ્લગો બધા કાઢી નાખવા જોઈએ। વીજળીના વાહકો, વીજળીના વાહકો એ એવા સાધનો છે જે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે। બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે। સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો ઊંડે દાટવામાં આવે છે,
આ સળિયો બીજ ભારને જમીનમાં વહન કરવાનો સરળ માર્ગ છે કે બાંધકામ કરતા હોય એવા સમયે એક સળિયો તમારે હવામાં ખુલ્લો રાખવાનો, બીજો સળિયો મતલબ કે એક જ સળિયો લેવાનો પણ એક ભાગને ઉપર હવામાં ખુલ્લો રાખવાનો, બીજા ભાગને જમીનમાં દાટવાનો. અને આ એક વીજળીથી બચવા માટેનો એક સરળ માર્ગ છે. ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના સ્તંભ, વિદ્યુત વાયરો અને પાણીની પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે, પણ તેમને ગાજવીજવાળા તોફાન દરમિયાન અડશો નહીં. તો આવી રીતના વીજળીનો વાહક પાઇપ જેને જમીનમાં આવી રીતના દાતવામાં આવે છે અને નીચે તાંબાની પ્લેટ લગાડવામાં આવે છે. પહેલાંના સમયમાં કોલસો અને મીઠું ભરવામાં આવતું, હવે ત્યાં ત્રાંબાની પ્લેટ લગાડવામાં આવે છે જેથી એ ત્રાંબાની પ્લેટ દ્વારા એ વીજળી કરંટ છે એ આખી જમીનમાં ફેલાય અને કોઈને કોઈ નુકસાન કરતું નથી. તો આવી રીતના ઘર ઉપર એક વીજળીનો વાહક સ્તંભ બનાવવાનો, પછીમાંથી એક ધાતુનો વાયર નીચે ઉતારવાનો અને એ વાયરને જમીન સાથે પ્લેટમાં લગાડી દેવાનો. હવે એના પછી આવશે ભૂકંપ. તમે હમણાં જ ગાજવીજ સાથેના તોફાન તથા વીજળી વિશે શીખ્યા, ધોરણ 7માં તમે વાવાઝોડા વિશે શીખ્યા. આ પ્રાકૃતિક ઘટનાઓ મોટા પાયે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન કરી શકે છે. નસીબ જોગે કેટલેક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે, મતલબ કે અગાઉથી જાણી શકાય કે અહીંયા વીજળી પડવાની શક્યતા છે. જોકે વીજળીનું તો શક્ય નથી પણ ભૂકંપની શક્યતાનું ખબર પડી શકે, પૂર્વાનુમાન લાગી શકે કે અહીંયા ભૂકંપ આવવાની શક્યતા છે. માની લો કે હમણાં કચ્છની જ વાત કરીએ તો થોડા દિવસો પહેલાં કે લગાતાર એક દિવસમાં 3-3 4-4 અથવા તો 10-10 12-12 ભૂકંપો એક સાથે થતા, જોકે એની તીવ્રતા ઓછી હોય એટલે અમુક વ્યક્તિ માણસોને પણ ખબર પડતી નથી કે ભૂકંપ આવ્યો છે એમ. ગાજવીજ સાથેના તોફાનની ચેતવણી હવામાન ખાતું કરી શકે છે. તો આ પૂર્વાનુમાન લગાડી અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના તોફાની પવનોની હવામાન ખાતું છે એ અનુમાન કરી શકે છે. જો ગાજવીજ સાથે તોફાન થાય તો તેની સાથે વીજળી અને વાવાઝોડું થવાની પૂરી સંભાવના છે, માટે આપણને આ ઘટનાથી થતા નુકસાન સામે સલામતીના પગલાં લેવાનો સમય મળે છે. જોકે એક કુદરતી ઘટના એવી પણ છે જેના વિશે ચોકસાઈથી પૂર્વાનુમાન કરવું શક્ય નથી, તે છે ભૂકંપ. હવે ગાજવીજ સાથેના પવનો અથવા તો વરસાદ વાવાઝોડું આ બધાને તો થોડોક અનુમાન લગાડી શકે, પણ ભૂકંપ એક એવી વસ્તુ છે કે જેનું અનુમાન બહુ ચોક્કસ રીતે મળતું નથી, તેમ મોટા પાયે જાનહાનિ તથા સંપત્તિને નુકસાન કરી શકે છે. અને ભૂકંપ છે એ મોટા પાયે જાનહાનિ તથા સંપત્તિને નુકસાન કરી શકે છે. ભારતના ઉત્તર કાશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબર 2005 રોજ એક મોટો ભૂકંપ આવેલો. એ પહેલાં 26 જાન્યુઆરી 2001 રોજ મોટો ભૂકંપ ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો, જે આપણે કચ્છ જિલ્લો કહીએ છીએ તો આ જિલ્લામાં સૌ મોટો ભૂકંપ આવેલો. તમારા માતા પિતાને આ ભૂકંપમાં થયેલી જાનમાલની ખુવારી વિશે પૂછો. તે દિવસોના સમાચારપત્રો કે સામયિકોમાંથી ભૂકંપ દ્વારા થયેલા નુકસાનના થોડા ચિત્રો એકઠા કરો. ભૂકંપ દરમિયાન અને પછી લોકોની વેદના વર્ણવતો ટૂંકો અહેવાલ તૈયાર કરો કે ભાઈ તે દિવસનો ભૂકંપ હતો તે તમારા માતા પિતાએ બધાએ જોયેલો હશે, તો આ ભૂકંપમાં શું હતું, કેવું હતું એના વિશે જાણવાનો પ્રયત્ન કરો. પછી એના કોઈ સમાચારપત્ર અથવા તો કોઈ એવું જૂનું ક્યાંયથી લખાણ એવું મળે તો તમે એને એકઠું કરો, ભેગું કરો. હવે આગળ વધીએ. ભૂકંપ શું છે, એ આવે ત્યારે શું થાય, તેની અસરોને ઘટાડવા શું કરવું જોઈએ, આ એવા થોડા પ્રશ્નો છે જેની આપણે નીચે ચર્ચા કરીશું. ભૂકંપ શું છે, કે પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ ભૂકંપ. પૃથ્વી અચાનક હલે અથવા તો ધ્રુજે આ એટલે ભૂકંપ, જે ખૂબ થોડા સમય સુધી થાય છે. પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોભને કારણે તે થાય છે. તો પૃથ્વીના પેટાળમાં બહુ ઊંડે કોઈ એવો વિક્ષોભ થાય અથવા તો કોઈ એવું પ્લેટનું હલનચલન કે એવું કંઈ થાય તો એના કારણે પૃથ્વી પર ભૂકંપ આવે છે. તેઓ નોંધાતા
પણ નથી. મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતા જોવા મળે છે. હવે આપણે પહેલાં તો ભૂકંપ હતા ત્યારની હાલત જોઈ લઈએ આપણે. તો આવી રીતના ભૂકંપ આવે ત્યારે બિલ્ડિંગો મકાનો પડી જાય અને મોટી મોટી ઇમારતો હોય એ પણ પડી જવાની શક્યતા રહે છે. તો ઇમારતો પુલ ડેમ તથા મનુષ્યોને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે, જેમાં જાનમાલની મોટી ખુવારી થાય છે. ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી થઈ શકે છે. હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004 રોજ એક મોટી સુનામી આવી હતી. દરિયા કિનારાના તમામ પ્રદેશોએ ખૂબ મોટું નુકસાન વેઠ્યું હતું. તો આના લીધે કહીએ તો કે હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004 રોજ દુનિયાનો રેખાંકિત નકશો લો, ભારતમાં પૂર્વ કિનારો તથા અંદમાન નિકોબાર ટાપુઓ દર્શાવો. હિન્દ મહાસાગરની આજુબાજુ રહેલા અન્ય દેશો કે જ્યાં નુકસાન થયું હોય તે દર્શાવો. તમારા માતા પિતા, વડીલો કે અડોશપડોશમાંથી ભારતમાં સુનામીની લીધે થયેલા બરબાદીની માહિતી મેળવો. હવે આવે ભૂકંપ સાથી થાય, ભૂકંપ કયા કારણે થાય, તો એ વિશે આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં જોશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.